આજે આપણે ધોરણ પાંચમાં અગિયારમું પ્રકરણ ક્ષેત્રફળ અને પરિમિતિ જે જોતા હતા તેમાં આગળનો દાખલો આપણે જોઈશું આગલા દાખલામાં આપણે ત્રણ વૃક્ષોવાળા જમીનના ત્રણ ભાગ પાડેલા હતા જેમાં આપણે ત્રણેય ભાગોને એક સરખા ભાગમાં વેચવાના હતા તેના પછીનો નીચેનો દાખલો છે દસમું કે એમાં કંઈક આપેલું છે કે નીચે આપેલી વસ્તુઓના ક્ષેત્રફળ કયા એકમમાં કરશું એટલે કે તમને મેં ત્યારે પણ વાત કરેલી કે આપણને જો ક્ષેત્રફળ આપ્યું હોય તો ચોરસ સેન્ટીમીટરનું માપ હોય તો સેન્ટીમીટરમાં મીટરનું માપ હોય તો ચોરસ મીટરમાં અને જો કિલોમીટરનું માપ હોય તો ચોરસ કિલોમીટરમાં માપવાનું તો અહીંયા અમુક વસ્તુઓ આપેલી છે કે જેનું માપ આપણે સેન્ટીમીટર મીટર કે કિલોમીટરમાં માપી શકીએ તો હાથ રૂમાલ છે એ તો સાવ નાનો એવો હોય છે તો આપણે એને સેન્ટીમીટરમાં માપી શકીએ એટલે કે ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી સાડી છે એ મમ્મીની સાડી હશે તમારી એ મીટરમાં જ માપવાની હોય છે તો એને આપણે ચોરસ મીટરમાં એનું ક્ષેત્રફળ માપી શકીએ ત્યાર પછી ચેસબોર્ડ તમે ચેસ રમો છો ને એ કેટલું નનકડું હોય છે બહુ મોટું હોતું નથી તો એ આપણે ચોરસ સેન્ટીમીટરમાં પુસ્તકનું પાનું તો કે ચોરસ સેન્ટીમીટરમાં મોબાઈલ ફોન એ પણ નનકડો હોય છે તો એ પણ ચોરસ સેન્ટીમીટરમાં ત્યાર પછી આવશે શાળાનું મેદાન તો એ આપણે થોડુંક મોટું હોય છે જે આપણે ફક્ત મીટરમાં માપી શકીએ છીએ એના એમાં આપણે ચોરસ કિલોમીટરની જરૂર પડતી નથી તો આપણે શાળાનું મેદાન છે એ ચોરસ મીટરમાં શહેરની કુલ જમીન છે એ તો ઘણી બધી મોટી હોય છે તો એના માટે આપણે ચોરસ કિલોમીટરની જરૂર પડે છે તો સાતમું જે શહેરની કુલ જમીન છે એ માપવા માટે આપણે ચોરસ કિલોમીટરની જરૂર પડે છે ત્યાર પછી ખુરશીની બેઠક તો કે ચોરસ સેન્ટીમીટર વર્ગખંડનો દરવાજો એ થોડોક મોટો હોય છે તો આપણે એને મીટરમાં માપી શકીએ પછી બ્લેકબોર્ડ એ પણ એ પ્રમાણે જ મોટું હોય છે તો ચોરસ મીટર બગીચો એ પણ આપણા જે શાળાનું મેદાન છે એ પ્રમાણે જ હોય છે એને આપણે કિલોમીટરની જરૂર પડતી નથી કારણ કે એ મર્યાદિત એરિયામાં જ હોય છે આખા શહેરમાં કે આખા ગામમાં તો એ લોકો જાળવા વાવવા માટે એટલા ઝાડવા પૂરા પાડી શકે નહીં અને એનું ધ્યાન પણ આપે બગીચો નનકળા એરિયામાં જ હોય છે તો એને આપણે ચોરસ મીટરમાં માપી શકીએ છીએ ટીપોય એ તો સાવ નકડી હોય છે તો આપણે એને ચોરસ સેન્ટીમીટરમાં માપી શકીએ અને છેલ્લું છે ભારતનો રાષ્ટ્રધ્વજ તો એ છે એ આપણે ચોરસ સેન્ટીમીટરમાં માપી શકીએ અને રસોડાનું ભોયતળિયું છે એ આપણે ચોરસ મીટરમાં એટલે કે આપણું જે રસોડું હોય છે એનું ભોયતળિયું આપણે ચોરસ મીટરમાં માપી શકીએ છીએ આ થયું આપણે દરેક વસ્તુઓનું માપ ત્યાર પછી અગિયારમાં દાખલામાં શું કહેવા માગે છે કે નીચેના દાખલા ગણો તો મહેશભાઈને કોઈ એક છે મહેશભાઈ એને ભોંય તળિયામાં ટાઇલ્સ લગાડવી છે તો એનું રસોડાનું માપ એકસો પચાસ લંબાઈ અને સો સેન્ટીમીટર પહોળું છે તો આપણને રસોડાનું ક્ષેત્રફળ કેટલું મળે પંદર કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ આપણે રસોડાનું તળિયું જે છે એનું આખાનું ક્ષેત્રફળ મળી જાય હવે એને ભાંગ્યા આપણે લાદીનું માપ જે છે દસ ગુણ્યા દસ ચોરસ જ લાદી છે તો એની ચારે બાજુનું માપ કેવું હોય સરખું તો દસ ગુણ્યા દસ એટલે એક લાદીનું ક્ષેત્રફળ કેટલું થશે સો અને રસોડાનું માપ કેટલું છે પંદર હજાર તો આપણે બંનેનો ભાગાકાર કરીએ તો જુઓ મેં નીચે કરીને જ તમને વિદ્યાર્થી મિત્રો બતાવેલો છે કે એનો આપણે ભાગાકાર કરીએ તો પંદરસો ભાગ્યા હજાર કરો તો તમને મીંડું મીંડું ઉડી જાય તો એકસો ને પચાસ ટાઈલ્સની આપણે જરૂર પડે ત્યાર પછી શું કહે છે કે એક ચોવીસ બગીચાની ફરતે વાળ કરવા માટે આપણને શું જોઈએ છે તો કે ચોવીસ મીટર છે એની ફરતે વાળ કરેલી છે આપણે વાળ કરીએ ને ફરતે ગજિયાની કરે કોઈ લોકો પાણાની અથવા તો કોઈ તારની કરે કોઈ વાયરની કરે તો એની વાળની લંબાઈ જે છે ફરતી વાળની એ ચોવીસ મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય ફરતી છે એ ચોવીસ છે તો એક કેટલી થાય તો બગીચા ફરતે કરેલ વાળની લંબાઈ એટલે કે બગીચાની પરિમિતિ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને આકૃતિ પણ દોરીને બતાવેલી છે છે કે અહીંયા જે બગીચો છે એ કેવડો છે તો કે ચો ચોવીસ એની પરિમિતિ છે તો બન બધી બાજુઓ એની ચોરસ છે એટલે કે સરખી હોય છે બધી બાજુઓ તો છ વત્તા છ વત્તા છ વત્તા છ એટલે કે એ ચોવીસ થઈ જાય તો આપણે પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ જે ચોરસની પરિમિતિ માપવાનું સૂત્ર છે તો પરિમિતિ આપણને આપેલી જ છે અહીંયા ચોવીસ તો એને બરાબર ચાર ગુણ્યા લંબાઈ કરો એટલે આપણને લંબાઈ મળી જાય હવે ચ ચાર છે એ ગુણાકારમાં છે ચોવીસ બાજુ આવે તો એ ભાગાકારમાં આવી જાય એટલે કે છ ચોક ચોવીસ ચાર ચાર ઉડી જાય એટલે આપણને એની જે લંબાઈ છે છ મીટર મળે ત્યાર પછીનો ત્રીજો દાખલો છે એમાં શું કહે છે કે એક પાતળા વીસ સેન્ટીમીટર લાંબા તારનામાંથીને આપણે લંબચોરસ બનાવીએ જો વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા લંબચોરસ બતાવીને જ દેખાડેલું છે લંબચોરસ બનાવવામાં આવે છે જો આ લંબચોરસની પહોળાઈ ત્રણ સેન્ટીમીટર એ પણ મેં અહીંયા લખેલી છે જુઓ છે ત્રણ સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલી થાય તો જુઓ અહીંયા મેં પ્રશ્ના ચિહ્ન મૂકેલું છે આપણે એનું શું કરવાનું છે લંબાઈ શોધવાની છે તો આપણને પરિમિતિ આપેલી છે કેટલી છે વીસ અને પહોળાઈ પણ આપેલી છે ત્રણ તો લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાય એ પણ સૂત્ર મેં તમને શીખડાવેલું હતું કે લંબચોરસની પરિમિતિ પણ કઈ રીતે માપાય તો પરિમિતિ કેટલી છે વીસ પછી બરાબર બેના બે ગુણ્યા લંબાઈની લંબાઈ કારણ કે આપણે શોધવાની છે વત્તા પહોળાઈ કેટલી છે ત્રણ આપેલી જ છે આપણને તો વીસ બરાબર બે ને છે એ બંને સાથે આપણે ગુણી નાખીએ તો બે લંબાઈ વધતા ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ દુ છ હવે બે લંબાઈ આપણે એક બાજુ રાખીએ અને છ ને ઓલી બાજુ જવા દઈએ તો અહીંયા સરવાળામાં છે બરાબરની ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય બાદ બાકીમાં તો વીસમાંથી છ જાય તો ચૌદ પણ ચૌદ છે એ બે લંબાઈનું માપ આપ્યું આપણે તો એક જ લંબાઈ જોતી હતી તો એક લંબાઈ કેટલી થશે સાત મીટર એટલે કે લંબ લંબચોરસની જે લંબાઈ છે એ કેટલી થશે સાત મીટર બરાબર છે તો હવે આ થયો આપણો ત્રીજો દાખલો પછી આપણે હવે આપણે ચોથા દાખલાની વાત કરીએ તો એક ચોરસ કેરમ બોર્ડ આપણે ચોરસ જ કીધેલું છે તો સમજી લેવાનું ચારે બાજુનું માપ કેવું હોય એક જ સરખું જો મેં અહીંયા કરીને તમને બતાવેલું જ છે પચાસ 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 અને પચાસ તો એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ બસો સેન્ટીમીટર છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય તો પરિમિતિ આપણને બસો આપેલી છે તો ચાર ગુણ્યા લંબાઈ કરીએ એટલે આપણને લંબાઈ મળી જાય તો આપણને લંબાઈ બસો ભાગ્યા ચાર કર્યા તો કેટલી મળી પચાસ અને આમે પણ આપણને ખબર પડી જ જાય કે દરેકનું માપ સરખું જ હોય છે એટલે એકનું જો પચાસ હોય તો બીજી ત્રણ બાજુઓનું માપ પણ પચાસ જ હોય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય એટલે કે પચાસ ગુણ્યા પચાસ તો એનું ક્ષેત્રફળ કેટલું થશે પચીસસો ચોરસ સેન્ટીમીટર બરાબર છે કારણ કે આપણને શું આપેલું છે ક્ષેત્રફળ આપેલું છે પરિમિતિ હોય તો આપણે સેન્ટીમીટર લખી શકીએ પણ ક્ષેત્રફળ હોવાથી ચોરસ સેન્ટીમીટર લખવું ફરજિયાત છે પછી આગળનો દાખલામાં એવું કંઈક કહીશ કે નીચે આપેલા ચોરસમાં જુદા જુદા માપના ત્રણ એવા લંબચોરસ બનાવો કે જેમનું ક્ષેત્રફળ બાર ચોરસ સેન્ટીમીટર અને તેના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા આપણને જુઓ ચોરસ પણ આપેલું છે આ આલેખપત્રનું ચોરસ પણ આપેલું છે એમાં આપણે ત્રણ આકાર શોધવાના છે લખવાના છે અને તેના ઉપરથીને આ જે કોષ્ટક છે એ આપણે પૂરું કરવાનું છે તો જુઓ મેં અહીંયા એક આ બે અને એક આ ત્રણ આકૃતિઓ તમને દોરીને જ આપેલી છે કે જેનું ક્ષેત્રફળ કેટલું થશે બાર ચાર વત્તા ત્રણ એટલે કે ક્ષેત્રફળ બાર ચાર તે બાર અને દરેકનો સરવાળો કરો તો ચૌદ થાય પછી બીજું છે એમાં ઊભા ચાર છે અને આડા ત્રણ છે બરાબર છે એટલે ત્રણ ચાર એનું ક્ષેત્રફળ આવશે બાર અને એની પરિમિતિ આવશે ચૌદ અને આ જે ત્રીજું છે એમાં મેં તમને જુઓ કંઈક અલગ બતાવ્યું છે છ આડા છે અને ઊભા બે જ છે એટલે કે છ દૂને બાર એનું ક્ષેત્રફળ તો બાર જ રહેશે પણ ખાના થોડાક વધારે રોકશે એટલે કે એની પરિમિતિ કેટલી આવશે છ વત્તા બે વત્તા છ વત્તા બે છ ને બે આઠ આઠ ધૂને સોળ એની પરિમિતિ થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અગિયારમું પ્રકરણ ક્ષેત્રફળ અને પરિમિતિ જે છે એ પૂર્ણ થશે આગલા વિડીયોમાં હું તમને આગલા પ્રકરણની થિયરીનો વિડીયો મોકલીશ અને ત્યાર પછી તમને સ્વાધ્યાય પોથીના દાખલાઓ આગળ કરાવીશ ત્યાં સુધીમાં તમે આ જે મેં તમને પ્રકરણ પૂરું કરાવ્યું એ તમારે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો